स्टैंडर्ड 10th इंग्लिश यूनिट 2 पार्ट 2। इन द लास्ट सेशन वी सॉ दैट द प्रेम चोपड़ा हैड गॉट एन अकम्प्लिस, सागरिक मिली गयो तो एने, एंड ही स्टार्टेड मिसयूजिंग ऑफ द रोबोट। नाउ लेट्स सी पेज नंबर 17। रामसिंह 070 फॉलोड प्रेम चोपड़ा लाइक अ फेथफुल डॉग when he stopped at Gopal Jewels. Ram Singh 070 followed eni pachal pachal ek vafadar kutra ni jem eni picho karto to an jare ek Gopal Jewels jhaveri ni pase e ubo rahe che and through the glass window he saw a generous display of gold ornaments through a glass window કાચ માંથી એ જુએ છે કે અંદર જનરસ ડિસ્પ્લે એટલે પુષ્કળ પ્રમાણમાં ગોલ્ડ ઓર્નામેન્ટ્સ સોનાના ઘરેણાઓને મૂક્યા હતા. આપણે જોઈએ છે ને કે કાચના બોક્સમાં મૂક્યા હોય છે લોકોને જોવા માટે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ. તરત જ પ્રેમ ચોપરા ત્યાંથી ડિસઅપિયર્ડ ગાયબ થઈ જાય છે અને પેલા રિમોટ કંટ્રોલમાં બોલે છે સોફ્ટલી એન્ડ ક્લિયરલી, એકદમ ધીમેથી અને સ્પષ્ટ. પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ, નો નોઇઝ, ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, ટોપ સિક્રેટ, અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હી થ્રેટન્ડ. ટુ થ્રેટ એટલે ધમકી આપવી, થ્રેટન્ડ એટલે એને ધમકી આપી. ને પેલા તો ઓર્ડર શું કર્યો, પિક અપ અ નેકલેસ, એક જે ગળાનો હાર છે એને ઉઠાવી લે, એન્ડ હાઈડ, સંતાડી દે, નો નોઇઝ, અવાજ બિલકુલ નહીં, અને ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. ટુ રિવીલ એટલે બહાર પાડવું, ઓપન, ટુ ડિસ્ક્લોઝ, અને નોટ ટુ બી રિવીલ્ડ એટલે આ ઇન્ફોર્મેશન બહાર પાડવાની નથી. ટોપ સિક્રેટ એકદમ ખાનગી રાખવાનું છે, અધરવાઇઝ નહીતર. આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, હું તારી સિસ્ટમ જે છે એ બંધ કરી દઈશ. આવી ધમકી એણે રોબોટને આપી. રામસિંગ 070 મૂવડ ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટર. હિઝ મેટાલિક પામ એટલે એની હથેળી, પેલી ધાતુથી બનેલી હથેળી, એક્સટેન્ડેડ લંબાઈ છે, forward silently and a necklace went into the storage unit without a clink or a jingle. Nobody took notice. એનો પેલો ધાતુવાળો હાથ કાઉન્ટરમાં લંબાય છે અને એની મેટાલિક પામમાં ધીમેથી હા નેકલેસ અંદર એના સ્ટોરેજ યુનિટમાં કોઈ પણ જાતના રણકાર કે ખણખણાટ વગર અંદર જતો રહે છે. નો બડી ટુક નોટિસ, કોઈનું પણ ધ્યાન એ તરફ ગયું નહીં. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી એન્ડ રેકોગ્નિશન ઇન ધ બિગિનિંગ. હવે એને ખબર પડી કે કઈ રીતે આ વસ્તુઓ ચોરી કરાવવાની છે રોબર્ટ પાસે. એટલે ફ્રોમ ધ એક્સપેન્સિવ એન્ટિક્સ, એન્ટિક્સ મીન્સ જૂની મોંઘી વસ્તુઓ, પ્રાચીન મોંઘી વસ્તુઓ, એવા એન્ટિક્સ થી લઈને ઓર્નામેન્ટ્સ, ઘરેણાઓ સુધી, પ્રેશિયસ સ્ટોન્સ, કોસ્ટલી કિંમતી પથ્થરો. ધ શોપલિફ્ટિંગ, શોપલિફ્ટિંગ એટલે ઉઠાવગીરી, ચોરી કરવી. વેન્ટ ઓન, કન્ટિન્યુડ, કીપ ઓન ફોર સમ ડેઝ વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી, કોઈ પણ જાતની ચિંતા વગર એણે આની ચોરી કરવાનું ચાલુ રહ્યું. એન્ડ રિકોગ્નિશન ઇન ધ બિગિનિંગ, ને કોઈ પણ પકડાવવાના ડર વગર, કારણ કે કોની પાસે ચોરી કરાવતો હતો, રોબર્ટ પાસે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર. પણ દુકાનોને, શોપ ઓનર્સ જે છે એ લોકોને ધીમે ધીમે ખબર પડવા માંડી કે દુકાનમાંથી વસ્તુઓ ગાયબ થઈ રહી છે. એટલે દે વેર કન્ફ્યુઝડ, ખબર હતી નહીં કે કઈ રીતે કોણ ચોરી કરી રહ્યું છે. એટલે બધાએ આજુબાજુ ધીમે ધીમે વાત કરતા ખબર પડી કે દુકાનમાંથી વસ્તુઓ
ઉપડી રહી છે. અનઅવેર, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. અનઅવેર, પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, કે આ બધી વસ્તુઓથી અજાણ પ્રેમ ચોપરા ની જે દુકાનોમાંથી વસ્તુ ઉઠાવવાની જે પ્રવૃત્તિ હતી એ ચાલુ રહી, અન્ટિલ કે જ્યાં સુધી અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ, એક યંગ એક જુવાન ફળ વેચનારા ફેરિયાની ધ્યાન ગયું કે બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ કે એક્સપેન્સિવ અફઘાનની જે મોંઘી દ્રાક્ષનો ઝુમખો જે હતો એ પેલા મેટાલિક બ્લુ રોબોટમાં જઈ રહ્યો હતો એ એણે જોયું. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ દે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ. એટલે પેલા જે યંગ વેન્ડર ફ્રૂટ વેન્ડરે પછી આ કહ્યું કે અફઘાની ગ્રેપ્સ છે એ આ પેલા બ્લુ રોબોટ એ ઉઠાવી હતી. આ બધા લોકોમાં વાત પ્રસરી ગઈ એટલે બધાનો જ નો સુનર હેડ આ એક એવી જગ્યાએ યુઝ થાય છે કે જેવું સાંભળ્યું તેવું જ. આવું જ્યારે આપણે કંઈક બોલવું હોય, કોઈ એક્ટિવિટી થઈ કે તરત જ બીજી એક્ટિવિટી, ત્યારે આપણા નો સુનર ડીડ ધ ટીચર લીવ ધ ક્લાસ સ્ટુડન્ટ સ્ટાર્ટેડ ટોકિંગ. જેવા ટીચર બહાર ગયા વિદ્યાર્થીઓ વાતો શરૂ કરી. નો સુનર હેડ ધે હર્ડ, કે જેવું તેમણે સાંભળ્યું તેવું બધાએ રિકોલ્ડ, એમણે યાદ કરી ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ, કે એમને તરત યાદ આવ્યું કે હા આ એવું કંઈક જે દિવસે વસ્તુ ગઈ હતી ત્યારે એ લોકોની દુકાનમાં પેલો બ્લુ રોબોટ આવ્યો હતો. ધીસ ઇન્ફોર્મેશન રીચ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. એટલે તરત જ ધે ઇન્ફોર્મ ધ પોલીસને એમણે હેડક્વાર્ટરમાં જાણ કરી. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. હવે આ બાબતથી તો એ અનઅવેર હતો કે પોલીસને ખબર પડી ગઈ છે, એ આ એને ખબર હતી નહીં. એટલે એણે તો હજુ પોતાની ઉઠાવગીરી કરવાનું ચાલુ જ રાખ્યું હતું. તો હી ગાઈડેડ રામસિંગ 072 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેસિયસ જેમ્સ. રત્નો, કિંમતી રત્નો ઉઠાવવા માટે આજે ક્યાં લઈ જાય છે? ઝવેરી બ્રધર્સ. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ, અને પોલીસ તૈયાર જ હતી એને પકડવા માટે. ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. અને કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કે જે સ્પ્લિટ સેકન્ડ સેકન્ડનો એક એક ભાગનું રેકોર્ડિંગ કરી શકે એવા કેમેરા સાથે પોલીસ તૈયાર હતી. ક્લિક્ડ હિમ ઇન ધ એક્ટ. ક્લિક્ડ એટલે કેપ્ચર્ડ. અહીં ઝવેરી બ્રધર્સમાં ચોરી કરતા એને પેલા કેમેરામાં એ પકડાઈ ગયું. રામસિંગ રોબોટ વોઝ કોટ, અને રામસિંગ રોબોટને પકડવામાં આવ્યું. બટ પ્રેમ ચોપરા ફ્લેડ એઝ સુન એઝ હી સો થ્રુ ધ બાયનોક્યુલર્સ ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. બટ પ્રેમ ચોપરા ફ્લેડ ઇઝ અ પાસ્ટ ટેન્સ ઓફ ફ્લી, FLEE. ફ્લી મીન્સ રન અવે, કે પ્રેમ ચોપરા ત્યાંથી ભાગી ગયો. એઝ સુન એઝ હી સો, જેવું એણે જોયું થ્રુ ધ બાયનોક્યુલર્સ, એના બાયનોક્યુલર્સ વડે એને જોયું કે ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ્સ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન હિઝ મેટાલિક નેક. બે માણસો રામસિંગનો લાયસન્સ નંબર નોંધી રહ્યા હતા, એના મેટાલિક નેક ગળા પર રહેલા એનો નંબર નોંધી રહ્યા હતા. એટલે એને ખબર પડી ગઈ કે કંઈક ગડબડ થઈ છે. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. અને પ્રેમ ચોપરાને પણ અરેસ્ટ કરવામાં આવ્યો, પકડવામાં આવ્યો, કારણ કે એ રામસિંગ 70 નો માલિક હતો. ને રામસિંગ 70 વોઝ ધ થીફ,
केने चोरी करी हती। सून आफ्टर हिज अरेस्ट प्रेम चोपड़ा वॉज रिलीज्ड ऑन बेल अंटील द कोर्ट हियरिंग नॉन ऑफ द स्टोलन आर्टिकल्स वॉज रिकवर्ड फ्रॉम हिज हाउस। सून आफ्टर हिज अरेस्ट कि प्रेम चोपड़ा ना धरपकड़ बाद तरत ज एने छोड़ी देवामां आव्यो जामीन पर ऑन बेल, बेल एटले जामीन पर छोड़वामां आव्यो। अंटील द कोर्ट हियरिंग्स कोर्ट में सुनावणी शुरू थाय एनी प्रोसिजर शुरू थाय त्यां सुधी एने छोड़ी देवामां आव्यो कारण के नन ऑफ द स्टोलन आर्टिकल्स वॉज रिकवर्ड फ्रॉम हिज हाउस के चोरायेली जेटली पण वस्तु हती एमांथी कोई पण वस्तु एना घरमांथी मळी आवी नहीं। He had cleverly disposed them off through his gang. So he was not alone. એની એક આખી ગેંગ હતી એટલે જે પણ કોઈ વસ્તુ એ ચોરતો હતો રામસિંહ પાસે ચોરી કરાવતો હતો એને cleverly disposed એ સગે વગે કરી દેતો હતો કોઈ પણ એના ઘરમાં એ રાખતો હતો નહીં। In the court, he denied all the charges. અને કોર્ટમાં એના પર લગાવવામાં આવેલા બધા જ આક્ષેપોને એણે નકારી કાઢ્યા। સમવન એલ્સ સીમ્સ ટુ હેવ ટેમ્પર્ડ વિથ રામસિંહ 070s પ્રોગ્રામ્સ ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ હી આર્ગ્યુડ ને એણે કઈ દલીલ કરી કે કોઈકે મારા આ રોબોટના પ્રોગ્રામ સાથે ટેમ્પર્ડ કર્યું છે ટેમ્પરિંગ કર્યું છે ચેડા કર્યા છે અને પોલીસે તો મને ઘરથી પકડી હું તો એ જગ્યાએ હતો જ નહીં। Counsel Goel cleared his throat and reached closer to the judge. કોર્ટમાં કેસ ચાલે છે અને કાઉન્સિલ ગોયલ કાઉન્સિલ એટલે લોયર વકીલ જે છે એ પોતાનું ગળું ખંખેરે છે અને જજ પાસે જાય છે। કન્સિડરિંગ મિસ્ટર ચોપરાસ એક્સપ્લેનેશન એક્સપ્લેનેશન એટલે એના ખુલાસા એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ram Singh robot. શું કહે છે કે પ્રેમ ચોપરાના ખુલાસા જોતા અને ધ હેપનિંગ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ વેન સો મેની જ્વેલર્સ એન્ડ ધ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ ક્યુરિયો એટલે કોઈ પણ જુદી જુદી વસ્તુઓ અનોખી અને આકર્ષક હોય ને ઘણી વાર એની સાથે કોઈ ઇતિહાસ પણ સંકળાયેલો હોય તો આવા ડીલર્સ અને જ્વેલરીઓ ભોગ બન્યા છે। આ બાબતને ધ્યાનમાં રાખતા સિંગની વર્કિંગ પેટર્ન એની કામ કરવાની જે પદ્ધતિ છે એ જોવી પડે એટલે આઈ રિક્વેસ્ટ રામસિંગ રોબર્ટ ટુ બી કોલ્ડ ઇન ધ કોર્ટ વકીલે જજને કહ્યું કે હું રામસિંગ રોબર્ટને કોર્ટમાં હાજર થવા માટે વિનંતી કરું છું। રોબર્ટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ સો દેર વોઝ અ હેડલાઇન્સ હેડલાઇન હતી કે રોબર્ટ કોર્ટમાં જાય છે। ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ વિથ પીપલ કીન ટુ વોચ રોબર્ટ ઇન ધ વિટનેસ બોક્સ અને બીજે દિવસે કોર્ટ રૂમ જે છે એ લોકોની ભીડથી ઉભરાઈ રહ્યો હતો કારણ કે લોકો વિટનેસ બોક્સમાં વિટનેસ બોક્સ એટલે સાક્ષીના પાંજરામાં રોબોટને જોવા માટે ઉત્સુક હતા। કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટીકિંગ પોઈન્ટ સ્ટીલ ધ લાસ્ટ મોમેન્ટ મોમેન્ટ એટલે પળ કાઉન્સિલ ગોયલ વોઝ સ્ટડિંગ એ ખૂબ જ ધ્યાનપૂર્વક આખા કેસની સ્ટડી કરી રહ્યા હતા પોઈન્ટ સ્ટીક કરી રહ્યા હતા। હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ બટ સો વોઝ પ્રેમ ચોપરા કાઉન્સિલ ગોયલ અપિયર્ડ કોન્ફિડન્ટ એકદમ આત્મવિશ્વાસ હતો એમનામાં એન્ડ ક્રિસ્પ ચોક્કસ હતા બટ સો વોઝ પ્રેમ ચોપરા પણ આ બાજુ પ્રેમ ચોપરા પણ એટલો જ કોન્ફિડન્ટ અને ક્રિસ્પ હતો એને પણ વિશ્વાસ હતો કે નેવર વુડ ધીસ મશીન મેન બિટ્રે હિઝ માસ્ટર કે આ મશીન જે છે રોબોટ છે એને દગો આપશે નહીં બિટ્રે એટલે દગો આપવો। ધ પ્રોસિડિંગ્સ બિગેન એન્ડ રામસિંહ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ
પ્રોસીડિંગ્સ પ્રોસીજર પ્રક્રિયા શરૂ થાય છે ને રામસિંહને પેલા વિટનેસ બોક્સમાં ઉભો કરવામાં આવે છે. યોર ઓનર, કાઉન્સિલ ગોયલ બિગેન. નામદાર, યોર ઓનર એટલે નામદાર. આપણે જાણીએ છીએ કે કોર્ટના જજીસને આપણે યોર ઓનર, રાષ્ટ્રપતિ હોય, પહેલા રાજાઓને યોર ઓનર એવી રીતે સંબોધન કરવામાં આવે. કાઉન્સિલ ગોયલ બિગેન, આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબર્ટ્સ દેટ ધ મેમરી ટેપ ડિઝાઇન ઇન ધીસ ટાઈપ્સ ઓફ રોબોટ્સ કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક. કાઉન્સિલ ગોયલે શું કહ્યું કે સુપર રોબોટ્સ દ્વારા મને એવું કહેવામાં આવ્યું છે કે મેમરી ટેપ, જેની સ્મરણ શક્તિ જે છે, જેમાં રેકોર્ડ થાય, એમાં છેલ્લા અઠવાડિયાની બધી જ મેમરીઝ જે છે એમાં સેફ હોય છે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ, ધ જજ સે. જજે શું કહ્યું? બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્થ નાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. ફોર્થ નાઇટ મીન્સ 15 દિવસ. અઠવાડિયાના 7 દિવસ હોય વીક, એન્ડ ધીસ ફોર્થ નાઇટ મીન્સ પખવાડી 15 દિવસ. કે ઇન્સિડન્ટ થયો પછી 15 દિવસ પછી આ પ્રોસીજર શરૂ થઈ, કારણ કે પેલા ને બેલ મળી હતી, એટલે બેલ મળ્યા બાદ ફરીથી બધી પ્રોસીજર કરવામાં આવે, એને પણ સામે વકીલ રાખ્યો હોય, એટલે આ બધી બાબતો થતા 15 દિવસ થઈ ગયા. એટલે આપણને જે છેલ્લા એક અઠવાડિયાની જે મેમરી જોઈતી હતી એ તો બધી વાઇપ આઉટ થઈ ગઈ હોય, સાફ થઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ સોફ્ટલી, સ્ટેરિંગ એટ પ્રેમ ચોપરા. કાઉન્સિલ ગોયલ ધીમું હસે છે. સ્ટેરિંગ એટ એટલે તાકી રહેવું, ટુ આઈ એટ, ટુ ગેઝ એટ. પેલા પ્રેમ ચોપરાને તાકીને થોડું સ્માઇલ આપે છે અને કહે છે કે સર, ધ રોબર્ટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ધ ઓપરેશન એવર સિન્સ. એવર સિન્સ મીન્સ કે જ્યારે એ પકડાઈ ગયો તે જ દિવસે રોબર્ટનો જે પ્રોગ્રામ હતો એને સ્વિચડ ઓફ કરવામાં આવ્યો હતો, બંધ કરી દેવામાં આવ્યો હતો. એટલે એ પહેલાની મેમરી એની અંદર સેફ છે. પ્રેમ ચોપરા ફેસ ફેલ, મોઢું પડી જવું. આપણે જાણીએ છીએ દુઃખી થઈ જવું, ગુજરાતીમાં રૂઢી પ્રયોગ છે, મોઢું પડી જવું. એનો ચહેરો ઉતરી ગયો. બટ હી વોઝ કન્ફિડન્ટ રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પણ હજુ એને ખૂબ જ વિશ્વાસ હતો કે રામસિંગ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. ઓબે એટલે એનું જે માનશે, જે પેલા 3 સિદ્ધાંતો હતા ને, કે ધીસ રોબર્ટ વિલ ઓલવેઝ ઓબે હિઝ માસ્ટર, કે પોતાના માસ્ટરનું જ માનશે, બીજા કોઈનું માનશે નહીં. ધ સિક્રેટ્સ વર સીલ્ડ, એટલે એમાં જે કોઈ સિક્રેટ છે એ સુરક્ષિત છે, એને ડિસ્ક્લોઝ કરશે નહીં. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. અને જજે ઓર્ડર આપ્યો કે તમે પ્રોસીજર આગળ ચલાવી શકો. નાવ રાઇટ ડાઉન સમ શોર્ટ ક્વેશ્ચન્સ. નંબર 1, પ્રેમ ચોપરા સો ડિસ્પ્લે ઓફ ડેશ એટ ડેશ. નંબર 2, વોટ ડીડ પ્રેમ ચોપરા ઓર્ડર ટુ રામસિંહ 070 એટ ગોપાલ જ્વેલર્સ. Number 3, if Ramsingh will disclose the top secret dash dash, complete the sentence. Number 4, why were the shop owners
confused. Number 5, who saw Ram Singh shoplifting? Who saw Ram Singh shoplifting? Question mark. When? एमाज लखो when क्यारे राम सिंह ने कोणे चोरी करता जोयो क्यारे. Number 6, what did Prem Chopra want? What did Prem Chopra want to lift from Jhaveri brothers? To lift from Jhaveri brothers? Question mark. 7, where was Ram Singh 070 caught? Where was Ram Singh 070 caught? Number 8, no sooner did Prem Chopra see the police, he ran away. True or false? Nine, why was Prem Chopra arrested? I repeat, why was Prem Chopra arrested? Question mark. Number 10, Prem Chopra got bail because dash, complete the sentence. 11, why was Ram Singh 070 called in a court? 12, which were the headlines in the newspapers? Prem Chopra was confident and crisp. True or false? 14, Prem Chopra was confident because dash dash, complete the sentence. Vakya puru karvanu chhe. And last one, 15, when did Prem Chopra become sad? When did Prem Chopra become sad? Now complete these answers in your notebook and find out the hard words from page number 18. Thank you very much.